મારું નામ ઇટાલિયા રાજ છે. હું સરકારી તબીબી મહાવિદ્યાલય ભાવનગરના તૃતીય વર્ષનો અભ્યાસ કરી રહ્યો છું. આ વિરોધ પ્રદર્શન આપ કયા કારણથી કરો છો? આ વિરોધ પ્રદર્શનનું અમારું કારણ એ જ છે કે આ કોલેજની હાલત જર્જરિત થઈ ગયેલી છે અને તેના વૈકલ્પિક ભાગ સ્વરૂપે અમને લેપ્રેસ હોસ્પિટલ ભાવનગરે સ્થળાંતર કરવામાં કહેવામાં આવ્યું છે. તો હવે તે જગ્યાએ બેઝિક સુવિધાઓ કે જે કોલેજને મેડિકલ કોલેજને હોવી જોઈએ તેનો પણ અભાવ છે. તેના માટે અમે વિરોધ કરી રહ્યા છીએ. હાલની કોલેજનું નિર્માણ કઈ સાલમાં થયું? 2000 ની સાલમાં નિર્માણ થયેલું છે. આ કોલેજની હાલત જર્જરિત છે એની જાણ તમને ક્યારે અને કયા માધ્યમથી કરવામાં આવી? આ કોલેજની હાલત જર્જરિત થઈ ગયેલ છે તેની જાણ પ્રશાસન દ્વારા કરવામાં આવી નહોતી. અમારા વિદ્યાર્થીઓના સંગઠને જ્યારે પ્રશાસનને પૂછ્યું ત્યારે અમને જાણ કરવામાં આવી કે આની હાલત જર્જરિત થઈ ગઈ છે. તો શું તમને હાલમાં કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે? હા, આમ જોઈએ તો પ્રશાસન દ્વારા અમને કહેવામાં આવ્યું છે કે લેપ્રેસ હોસ્પિટલ ખાતે સ્થળાંતર કરવામાં આવે. તમને જે વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે શું તે એનએમસીની ગાઈડલાઈન્સને ફોલો કરે છે? આમ જોવા જઈએ તો એનએમસીની ગાઈડલાઈન્સને ફોલો કરતી નથી તે વૈકલ્પિક વ્યવસ્થા. અને તે હોસ્ટેલથી કેટલા અંતર છે? હોસ્ટેલથી તે 6 કિલોમીટરના અંતરે છે અને એનએમસીની ગાઈડલાઈન મુજબ તે 1 કિલોમીટરના અંદર હોવી જોઈએ. તો શું તમને વાહન વ્યવહારની સુવિધા પૂરી પાડવામાં આવી છે? ના, અમને કોઈ પણ પ્રકારના વાહન વ્યવહારની સુવિધા પણ પૂરી પાડવામાં આવી નથી. શું તમને હાલની કોલેજ જે સુવિધા ત્યાં આપવામાં આવશે? ના, આમ જોવા જઈએ તો બેઝિક સુવિધા જે મેડિકલ કોલેજને મળવી જોઈએ જેમ કે લેબોરેટરી, લાઇબ્રેરી, રીડિંગ રૂમ, એ બધી સુવિધાનો તો અભાવ છે. તો શું આપે આ મુશ્કેલીઓને ઉપરી અધિકારીઓ સુધી પહોંચાડી છે? હા, અમારા વિદ્યાર્થીઓએ બને એટલો પ્રયત્ન કરીને અલગ અલગ માધ્યમોથી ઉપરી અધિકારીઓને જાણ થાય તે બાબતે પ્રયાસ કર્યા છે અને તેઓ સફળ પણ થયા છે. તમારા વાલીઓનું આ વિશે શું મંતવ્ય છે? અમારા વાલીઓને જાણથી ખબર પડી કે કોલેજની હાલત જર્જરિત થઈ ગયેલી છે અને સ્થળાંતર માટે બીજી જગ્યાએ લેટરિંગ સ્કૂલ ભાવનગર કરવામાં આવે છે, ત્યારથી તેઓ અમારા અભ્યાસ માટે તેમજ તે સુરક્ષા માટે ઘણા ચિંતિત છે. શું તમે બી શિક્ષક અને રેસિડેન્ટ ડોક્ટર શું તમને સમર્થન છે? હા, તેઓ બંનેનું અમને સારું એવું સમર્થન મળેલ છે. નવી મેડિકલ કોલેજના નિર્માણ વિશે આપ શું કહો છો? નવી મેડિકલ કોલેજનું નિર્માણ થાય એ જ અમારા વિરોધનું મુખ્ય પ્રદર્શન છે. અમારું મુખ્ય કારણ એ છે વિરોધ કરવો કે અમને જેમ બને વહેલી મેડિકલ કોલેજ. મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં એકમાત્ર મેડિકલ કોલેજ હોવા છતાં તમારા પ્રશ્નોને અવગણવામાં આવે છે, તો એ વિશે તમારું શું કહેવું છે? અમને એવું લાગી રહ્યું છે કે તેઓ અમારા પ્રશ્નો પ્રત્યે અસંવેદનશીલતા દેખાડી રહ્યા છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ ઉપર આ સ્થિતિની માનસિક અસર, ભણતર પર અસર અને ભવિષ્યમાં વિદ્યાર્થીઓની ડિગ્રી પર શું અસર થશે? મને એવું લાગી રહ્યું છે કે વિદ્યાર્થીઓને જાણથી ખબર પડી કે કોલેજ એટલે જર્જરિત છે અને સ્થળાંતર કરવામાં આવે છે, ત્યારથી તેઓ ઘણા ચિંતિત છે પોતાના અભ્યાસ માટે, પોતાની કારકિર્દી માટે. અને જો આ કોલેજમાંથી તે વિદ્યાર્થીઓને ખસેડવામાં આવે તો એની કારકિર્દી પર પણ ઘણી ખરાબ અસર થવાની સંભાવના છે. શું તમને લાગે છે કે આ સમસ્યાઓનું નિરાકરણ થશે? હા, મને લાગી રહ્યું છે નિરાકરણ થશે. એનું એક કારણ એ છે કે જે રીતે ગુજરાત સરકાર ઘણા ટાઈમથી આંગણવાડી, પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ માટે નવું નવું કરી રહ્યા છે, નવીનીકરણ કરી રહ્યા છે, તો આ બંને વસ્તુને જોતાં મને એમ લાગી રહ્યું છે કે તેઓ અમારા ઉપર પૂરતું ધ્યાન આપશે, કેમ કે મુખ્યત્વે તો ગવર્મેન્ટ મેડિકલ કોલેજ રહેલી છે, તો ધ્યાન આપશે અને સુધારો લાવશે.